નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાળના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું આણંદ ભરદેવ એમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપને ધોરણ 9ની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. તો આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા કે બે સમમિત સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ મળે, તો બે સમમિત સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમમિત સંખ્યાઓ મળે છે. એવી જ રીતે અહીંયા લેક્ચર 6ની અંદર આપણે શીખવાનું છે કે બે સમમિત સંખ્યાઓ વચ્ચે કેટલી અસમમિત સંખ્યાઓ મળે. તો જેમ બે સમમિત સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમમિત સંખ્યાઓ મળે છે, તેવી જ રીતે બે સમમિત સંખ્યાઓ વચ્ચે અસંખ્ય અસમમિત સંખ્યાઓ પણ મળે છે. બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ટોપિકની શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, અહીંયા 3/4 અને 4/5 એ બે સમમિત સંખ્યાઓ આપેલી છે, એના વચ્ચેની 3 અસમમિત સંખ્યાઓ શોધવાની છે. તો અહીંયા જુઓ મિત્રો, 3/4 કરીએ, 3/4, તો 3ને તો 4 વડે ભાગી શકાતા નથી, તો શું કરવાનું, ઉપરથી 0 ઉતારીએ, તો ઉપર 0 અને પોઈન્ટ મૂકવો પડે. 4/7 28, 30 માંથી 28 બાદ કરીએ તો 2, ઉપરથી 0 ઉતારીએ પોઈન્ટ, પછી જો તમે કોઈ સંખ્યા પછી 1 0 ઉતારો છો તો ઉપર 0 લખવાની જરૂર નથી. 4/5 20, અહીંયા 20 માંથી 20 બાદ કરીએ તો 0 0, શેષ 0 0 થઈ જાય છે. એ જ પ્રમાણે અહીંયા 4/5 કરીએ, 4ને 5 વડે ભાગી શકાતા નથી, તો ઉપરથી 0 ઉતારીએ, તો અહીંયા 0 અને પોઈન્ટ મૂકવો પડે. 5/8 40, 40 માંથી 40 બાદ કરીએ તો 0 0. હવે જુઓ મિત્રો, 3/4 કર્યું તો ભાગફળ કેટલું મળ્યું, 0.75, અને 4/5 કરીએ તો ભાગફળ કેટલું મળે છે, 0.8. વચ્ચેની 3 અસમમિત સંખ્યાઓ લખવાની છે. હવે જુઓ મિત્રો, અહીંયા 0.75 આપેલા છે, બરાબર, અને 0.8, તો આપણે 8 ના પાછળ 0 લખી શકીએ ને, કારણ કે તમે પોઈન્ટ પછી કોઈ સંખ્યા છે એના પાછળ ગમે તેટલા 0 લગાવો તો સંખ્યાની અંદર બહુ ડિફરન્સ પડતો નથી. તો અહીંયા 0.75 અને 0.80 વચ્ચેની 3 અસમમિત સંખ્યાઓ. અહીંયા અસમમિત સંખ્યાઓ લખતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે અહીંયા જુઓ 0.75 આપેલા છે, 75 પછીની તરતની મોટી સંખ્યા કઈ આવે, 75 પછી 76, તો અહીંયા તમારે 0.76 પછી 10 મૂકવાનું, 76 00 76 000. એ જ રીતે 76 પછી 0.77 0 77 00 77 000, 77 પછી 0.78 0 78 00 78 000, પછી 78 પછી 0.79 0 79 00 79 000. એ જ પ્રમાણે તમારે જેટલી અસમમિત સંખ્યાઓ લખવી હોય એટલી લખી શકાય. તમે મિત્રો વિચાર કરતા હશો કે 79 પછી તો 80 આવી જાય છે, તો તમે અહીંયા 760 લખ્યા, પછી તમે 761 લખો, પછી 0 મૂકો, 761 00 761 000. એ જ પ્રમાણે તમે વધારતા વધારતા જાઓ, અહીંયા 770 પછી 771 0 771 00. એ પ્રમાણે જો તમારે જેટલી અસમમિત સંખ્યાઓ લખવી હોય એટલી લખી શકાય. આપણને અહીંયા ફક્ત 3 જ કહી હતી, અહીંયા 1 વધારાની લખી છે. જો તમારે એનાથી વધારે પૂછે કે 10 લખો 20 લખો, તો આ જ પ્રમાણે તમે કોઈ પણ 10 અસમમિત સંખ્યાઓ 20 અસમમિત સંખ્યાઓ લખી શકો છો. તો ચાલો હવે બીજું ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા જુઓ, 1/3 અને 7/9 વચ્ચેની 5 અસમમિત સંખ્યાઓ શોધો. અહીંયા જોવા મિત્રો, 1/3 કરીએ તો 1ને તો 3 વડે ભાગી શકાય નહીં, તો શું કરીએ, 0 ઉતારીએ, ઉપર 0 અને પોઈન્ટ મૂકવો પડે. 3 તારી
9 બરાબર તો અહીંયા કેટલા વધ્યા 1 વધ્યા પછી ઉપરથી 0 ઉતારીએ 3 તારી 9 10 માંથી 9 બાદ કરીએ તો 1 વધે 0 ઉતારીએ 3 તારી 9 10 માંથી 9 બાદ કરીએ 1 વધે બરાબર આ જ પ્રમાણે આ જ સંખ્યાનું એટલે કે 1 નું વારંવાર પુનરાવર્તન થાય છે તેથી આપણે જો 0.333 પોઈન્ટ પછી જો એકની એક સંખ્યા વારંવાર આવતી હોય તો 3 અંક પોઈન્ટ પછીના 3 અંક સુધી ભાગાકાર કરવાનું બરાબર તો જો આપણને ભાગફળ કેટલું મળ્યું 0.333 એમ તમે લખતા જો તો અસંખ્ય સુધી આવે બરાબર તો 0.3 પર 12 પણ તમે લખી શકો એ જ પ્રમાણે 7 ભાગ્યા 9 કરીએ તો 7 ને 9 વડે ભાગી શકાતા નથી તો ઉપરથી 0 ઉતારીએ તો ઉપર 0 અને પોઈન્ટ મૂકવો પડે 9 7 63 70 માંથી 63 વાત કરીએ 7 ઉપરથી 0 ઉતારીએ 9 7 63 અહીંયા 7 વધ્યા ઉપરથી 0 ઉતારીએ 9 7 63 અહીંયા શેષ 7 વધે છે તો 7 જે શેષ આપેલી છે એનું પુનરાવર્તન વારંવાર થાય છે બરાબર તો અહીંયા 0.777 અહીંયા જો 1 ભાગ્યા 3 કરીએ તો 0.333 આવે છે અને 7 ભાગ્યા 9 કરીએ 0.777 આવે છે બરાબર તો અહીંયા 0.333 આપેલા છે તો તમે વિચાર કરતા હશો કે અહીંયા 3 પછી સીધા 4 લઈ લઈએ તો ના ચાલે તો અહીંયા તે 0.33 અહીંયા 33 થાય છે બરાબર તો 33 થી તરત પછીની મોટી સંખ્યા કઈ આવે 34 તો અહીંયા 0.34 0 34 00 34 000 એ જ પ્રમાણે 34 પછી 35 0 35 00 35 000 એ જ પ્રમાણે 36 37 38 તો તમે અહીંયા 76 0 76 00 76 000 સુધી લઈ શકો બરાબર અહીંયા 77 તમારાથી ના લેવાય કારણ કે 77 પછીની મોટી સંખ્યા થઈ જાય આપણને બે સમમિત સંખ્યા વચ્ચેની અસમમિત સંખ્યા પૂછી તો 33 પછી 34 આવે તો 34 0 34 00 એનાથી જો તમારે વધારે પૂછે તો 333 0 333 00 333 334 0 334 00 334 ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સ્વાધ્યાય 1.3 ની ચર્ચા કરીએ તો જુઓ મિત્રો સ્વાધ્યાય 1.3 એનો પ્રશ્ન નંબર 1 નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો એટલે જે આપેલી સંખ્યા હોય એનો ભાગાકાર કરી દશાંશ સ્વરૂપમાં ફેરવવાની અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો હવે દશાંશ અભિવ્યક્તિ તમારે નક્કી કરવાની છે કે એ શાંત છે અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે હવે જુઓ દાખલા નંબર 1 જોઈએ તો પ્રશ્ન નંબર 1 માં પહેલો દાખલો 36 ભાગ્યા 100 કરીએ તો આપણને જવાબ કેટલો મળે 0.36 અહીંયા શેષ 0 0 થઈ જાય છે તમે ભાગાકાર કરીને ચેક કરી શકો છો તો જો એ 0.36 જે ફિક્સ જવાબ મળે છે તેથી આપેલી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવા સ્વરૂપની કહેવાય તો જો શેષ 0 0 થઈ જતી હોય તો આપેલી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની છે તેમ કહી શકાય તો 36 ભાગ્યા 100 = 0.36 એ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે અથવા તો શાંત સ્વરૂપની છે હવે જુઓ બીજો દાખલો બીજા દાખલાની અંદર 1 ભાગ્યા 11 કરીએ હવે 1 ભાગ્યા 11 કરવા દો જવાબ કેટલો મળે છે તો 0.09 અહીંયા 09 નું વારંવાર પુનરાવર્તન થાય છે પોઈન્ટ પછી 09 પર 12 તમે લખી શકો કારણ કે 0.09 ભાગાકાર કરો તો એ જે ભાગફળ છે એનું પુનરાવર્તન વારંવાર થાય છે તેથી 0.9 પર 12 લખી શકાય તો અહીંયા જો શેષ પુનરાવર્તિત થતી હોય બરાબર તો
એની દશાંશ અભિવ્યક્તિ કેવા સ્વરૂપની કહેવાય? તો જો શેષનું પુનરાવર્તન વારંવાર થતું હોય તો એ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત સ્વરૂપની કહી શકાય. તો 1/11 કરીએ તો 0.09/12 એ પ્રમાણે લખી શકાય. તો આ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત સ્વરૂપની છે, બરાબર. હવે જો ત્રીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર ચાર પૂર્ણાંક 1/8 આપેલા છે. તો ચાર પૂર્ણાંક 1/8 જે મિશ્ર સંખ્યા છે તેનું અશુદ્ધ અપૂર્ણાંકની અંદર રૂપાંતર કરી દઈએ તો 8 × 6 = 32 તો અહીંયા 33/8 થાય. 33/8 કરીએ તો જવાબ કેટલો મળે? 4.125. જો 4.125 જવાબ મળતો હોય એટલે એ સંખ્યાની શેષ કેટલી વધી છે? શેષ 0 થઈ જાય. તો જે સંખ્યાની શેષ 0 થતી હોય એ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવા સ્વરૂપની કહેવાય? તો જો શેષ 0 થતી હોય તો એ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની છે તેમ કહી શકાય. તો 4.125 સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે, બરાબર. હવે જુઓ ચોથા નંબરનો દાખલો જોઈએ. તો 3/13 અહીંયા 3/13 આપેલા છે. ભાગાકાર કરીએ તો જવાબ કેટલો મળે? 0.23076 9, બરાબર. એટલે કે 2,30,769/12. તો અહીંયા જુઓ મિત્રો, 2,30,769 નું પુનરાવર્તન વારંવાર થાય છે. અહીંયા શેષનું પુનરાવર્તન પણ વારંવાર થાય છે. તેથી આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કયા સ્વરૂપની કહેવાય? તો આ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત સ્વરૂપની છે. હવે જુઓ મિત્રો, 2/11 પાંચમા નંબરનો દાખલો. 2/11 તો ભાગાકાર કરીએ, 2/11 કરીએ તો જવાબ કેટલો મળે? તો 0.18/12. એટલે કે પોઈન્ટ પછી 18 નું વારંવાર પુનરાવર્તન થાય છે. તો અહીંયા શેષનું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી અને અહીંયા 0.18 જે ભાગફળ આપેલું છે એ ભાગફળનું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવા સ્વરૂપને કહેવાય? તો અહીંયા 2/11 ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત સ્વરૂપની છે એમ કહી શકાય. હવે જુઓ મિત્રો, 329/400 329/400 કરીએ તો ભાગાકાર કરીએ તો જવાબ કેટલો મળે? 0.8225. અહીંયા શેષ 0 થઈ જાય છે. અહીંયા ભાગફળનું પુનરાવર્તન વારંવાર થતું નથી. તેથી આ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવા સ્વરૂપની કહેવાય? તો આ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે અથવા તો શાંત સ્વરૂપની છે તેમ કહી શકાય. બીજી રીતે જોવો મિત્રો, અગાઉના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા સિવાય પણ તમે દશાંશ અભિવ્યક્તિ કેવા સ્વરૂપની છે તે તમે લખી શકો છો. કેવી રીતે? તો અહીંયા 36/100 આપેલા છે. 36ના અવિભાજ્ય અવયવ પાડો, 100ના અવિભાજ્ય અવયવ પાડો. જો છેદમાં આપેલી સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ જોવાનો છે. જો છેદ ઉડતા ના હોય તો ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવાના, અને છેદ ઉડાડ્યા પછી છેદમાં આપેલી સંખ્યાનો જો અવિભાજ્ય અવયવ 2 અને 5 સિવાયની જો કોઈ અવિભાજ્ય સંખ્યા આવતી હોય તો એની દશાંશ અભિવ્યક્તિ તમે કહી શકો કે એની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત સ્વરૂપની છે. અને જો છેદ ઉડાડ્યા પછી પણ અવિભાજ્ય અવયવ 2 અને 5 વધતો હોય તો એની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની છે તેમ તમે રજૂ કરી શકો છો. તો મિત્રો, આ પ્રમાણે તમે સરળતાથી રજૂઆત કરી શકો છો. હવે આપણે પ્રશ્ન 2 ની ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.3 ની અંદર પ્રશ્ન 2 ની ચર્ચા કરીએ.
તો જો મિત્રો અહીંયા પ્રશ્ન બે શું કહેવા માંગે છે, તમે જાણો છો કે 1/7 બરાબર 0.1427 પર 12 છે, બરાબર. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? તો જો મિત્રો આપણે 1/7 કરીએ તો જવાબ કેટલો મળે છે, 0.1427/12. તો અહીંયા 1/7 એમાં ડિવાઈડેશન કરીએ એટલે 2 ભાગ પાડીએ, 1/7 અને 1 × 1/7 એ પ્રમાણે લખી શકાય. એના અવિભાજ્ય અવયવો પાડીએ તો 1 ના 2 અવયવો કયા કયા થાય, 1 × 1, તો 1 × 1/7. હવે 1/7 ની કિંમત કેટલી હતી, તો 0.1427/12. તો 1 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા જોડે કરીએ જવાબ શું મળે, એની એક સંખ્યા મળે, તો 0.1427/12. તો જો મિત્રો 0.1427/12 ની દશાંશ અભિવ્યક્તિ કેવા સ્વરૂપની છે, તો દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત સ્વરૂપની છે, કારણ કે 14/28/57/12 નું વારંવાર પુનરાવર્તન થાય છે. તો એ જ પ્રમાણે 2/7 આપેલા હોય તો 2/7 છે એનું ડિવાઈડેશન કરીએ, 2 ના અંશના અવિભાજ્ય અવયવ પાડીએ તો શું થાય, 2 × 1/7 લખી શકાય, બરાબર. તો 2 × 1/7 અહીંયા 2 × 1/7 ની કિંમત કેટલી મળી આપણને, 0.1427/12. તો અહીંયા 14/28/57/12 × 3 કરીએ તો અહીંયા જો જવાબ કેટલો મળે છે, 0.4285/72, બરાબર. તો એની દશાંશ અભિવ્યક્તિ કેવા સ્વરૂપની મળે છે, અનંત આવૃત સ્વરૂપની. હવે 3/7 કરીએ તો 3/7 કરીએ તો 3 × 1/7, તો 3 × 1/7 ની કિંમત કેટલી છે, તો 0.1427/12. તો 3 × 0.1427/12 છે, તો 3 × 1427 કરીએ તો જવાબ કેટલો મળે છે, 0.4285/12. તો અહીંયા તમારે ગુણાકાર, અહીંયા 14/28/57 છે એનો ગુણાકાર 3 વડે કરો તો અહીંયા તમારે 3/7 ની દશાંશ અભિવ્યક્તિ મળી જાય, અહીંયા 14/28/57 નો ગુણાકાર 4 વડે કરો તો અહીંયા તમને 4/7 ની દશાંશ અભિવ્યક્તિ મળી જાય, બરાબર. તો અહીંયા 3 × 1/7 બરાબર 3 × 1/7 ની કિંમત 0.1427/12 છે, તો એનો ગુણાકાર 3 વડે કરો તમે તો જવાબ કેટલો મળે, 0.4285/71. હવે 4/7 આપેલા છે તો એની 2 ભાગ પાડીએ તો કઈ રીતે લખી શકાય, 4 × 1/7, તો અહીંયા 4 × 1/7 ની કિંમત કેટલી હતી, 0.1427/12. તો અહીંયા 14/28/57/12 × 4 કરીએ તો જવાબ કેટલો મળે છે, 0.5714/28/12, બરાબર. એ જ પ્રમાણે 5/7 આપેલા છે તો 5 × 1/7 એમ 2 ભાગમાં ડિવાઈડેશન કરી શકાય, 5 × 1/7 ની કિંમત કેટલી હતી, 0.1427/12. તો અહીંયા 14/28/57/5 કરો તો તમને જવાબ કેટલો મળે છે, 71/48/85/12, એટલે કે 0.71485/12 મળે. એ જ પ્રમાણે 6/7 આપેલા છે તો 6 × 1/7, તો અહીંયા 6 × 1/7 ની કિંમત 0.1427/12. તો અહીંયા 6 × 1427 કરીએ તો જવાબ કેટલો મળે છે, 0.8571/12. તો તમે આ જ રીતે વારંવાર ભાગાકાર ન કરતો ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા સિવાય પણ અહીંયા 1/7 જે કિંમત મળે છે એ કિંમત વડે જે ડિવાઈડેશન કરીએ 4/7, 5/7, 8/7, 9/7, તો એટલા વડે ગુણી નાખીએ, 1/7 તમે 9 વડે ગુણો તો 9/7 દશાંશ અભિવ્યક્તિ તમને મળી જાય. તો ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા સિવાય પણ ગુણાકારની રીતે તમે દશાંશ અભિવ્યક્તિનું નિરૂપણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણી લેક્ચર 7 ની અંદર
प्रश्न नंबर 3 4 અને 5 ની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એકવાર બ્લેક બોર્ડ પર નજર કરીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.